ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ રૂપલ્સ અમેઝિંગ વર્લ્ડમાં. તો આજે આપણે બનાવીશું લોટ બાંધવાની કે વણવાની ઝંઝટ વગર જ એકદમ નવી રીતથી મિક્સ વેજીટેબલ પરોઠા. તો આ વેજ મિક્સ પરોઠા ખાવામાં ટેસ્ટી અને એકદમ સોફ્ટ બને છે. તો મિક્સ વેજીટેબલ પરોઠા બનાવવા માટે આપણે પહેલા બેટર તૈયાર કરી લઈશું. તો એક મિક્સિંગ બાઉલમાં આપણે 1.5 કપ જેટલો મેંદો અને તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સ કરી લઈશું અને તેમાં આપણે થોડું થોડું પાણી નાખીને બેટર બનાવી લઈશું. તો બેટરની થિકનેસ આપણે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી રાખીશું. તો હવે બેટરમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખીશું. તો બેટરમાં તેલ નાખવાથી પરોઠા પણ એકદમ સોફ્ટ બને છે. તો મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો મેં અહીં કોબી, ગાજર, કાંદા, કેપ્સિકમ, લીલા ધાણા બધું જ બારીક કટ કરીને લીધું છે. તો મેં અહીં વેજીટેબલ્સ ચોપરમાં કટ કર્યું છે. તો ચોપરમાં કટ કરવાથી 2 મિનિટમાં વેજીટેબલ્સ આપણું આવું બારીક કટ થઈ જશે. તો બધા જ વેજીટેબલ્સ આપણે એક મિક્સિંગ બાઉલમાં નાખીશું અને તેમાં આપણે 1 બાઉલ જેટલું ખમણેલું પનીર, 1 બાઉલ જેટલું ખમણેલું ચીઝ, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો અને ચમચીના ચોથા ભાગ જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/2 ચમચી જેટલો ચાટ મસાલો, 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી જેટલો સેન્ડવિચ મસાલો અને 2 ચમચી જેટલી શેઝવાન ચટણી ઉમેરી દેશું. જો તમારે ચીલી ફ્લેક્સ, પનીર, શેઝવાન ચટણી બનાવવું હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, અથવા તો મારી ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. અને સરસ મિક્સ થઈ ગયું છે. તો આ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એક નોનસ્ટિક તવો લેવાનો છે. તો તવો આપણો ગરમ થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું. તો આપણે તવા ઉપર બેટરને ઢોસાની જેમ જ પાથરી દઈશું. તો તમારે જે સાઈઝના પરોઠા બનાવવા હોય તે સાઈઝનું બેટર પાથરવું. તો હું અહીં મીડિયમ સાઈઝના પરોઠા બનાવું છું. તો હવે તેની ઉપર તૈયાર કરેલું સ્ટફિંગ નાખીશું અને બધી જ બાજુ સરસ સ્ટફિંગ ભરી દઈશું. અને હવે તેની ઉપર આપણે ફરીથી બેટર નાખીશું. અને એકદમ પોચા હાથે ફેલાવી લઈશું. તો હવે પરાઠાને આપણે થોડી વાર થવા દઈશું. તો પરોઠાનું લેયર ઉપરથી આ રીતે ડ્રાય થઈ જાય પછી જ તેની સાઈડ ચેન્જ કરવી. તો હવે આપણે પરોઠાને ફેરવી લઈશું. તો હવે તેની ઉપર આપણે બટર લગાવી દઈશું. તો પરોઠાની બંને સાઈડ બટર લગાવીને આપણે લાઈટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકી લઈશું. તો પરોઠાની બંને સાઈડ લાઈટ ગોલ્ડન કલર આવી ગયો છે. તો હવે તેને આપણે ડીશમાં લઈ લઈશું અને બીજા બધા જ પરોઠા આપણે આ રીતે જ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા પરોઠા એકદમ સોફ્ટ અને તેના પડ એકદમ છૂટા જ બન્યા છે. તો આ પરોઠાને તમે ટોમેટો કેચઅપ, ખજૂર ગળ, આંબલીની ચટણી અથવા તો ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો આ આપણા મિક્સ વેજીટેબલ પરોઠા તૈયાર થઈ ગયા છે. તો તમે પણ તમારી ઘરે આ રેસીપી ટ્રાય કરીને મને કોમેન્ટમાં જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી.
મિત્રો વિડિયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડિયોની માહિતી તમને મળતી રહે. તો ફરીથી મળશું નવી રેસિપી સાથે. આભાર.